સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા ઐતિહાસિક વાખરે તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતો સહિત નગરજનોની માંગ, ત્યારે બીજી તરફ ખુદ પાલિકા જ પ્રાંતિજના ઐતિહાસિક તળાવને ગંદા કચરામાં ફેરવી દેતા અડધું તળાવ ગંદા કચરાના ઢગથી ભરાઈ ગયું છે. તો રાજ પરિવારના વંશજો પણ હાલને આ તળાવની દુર્દશાને જોઈને ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવા ખેડૂતો તથા નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. તો પ્રાંતિજના આ ઐતિહાસિક તળાવની સાથે પ્રાંતિજના ઐતિહાસિક ઉપર નજર કરીએ તો પ્રાંતિજની રાજધાનીની સ્થાપના સંવંત 1515માં ભાખરજી રાવ નામના રાજા દ્વારા કરવામાં આવી હતી અને સંવંત 1532માં રાવ ભાખરજીએ પ્રાંતિજમાં એક તળાવ ખોલાવ્યું હતું અને એ તળાવનું નામ પણ ભાખરજીના નામ ઉપરથી ભાખરીયા તળાવ તરીકે પ્રખ્યાત છે. પ્રમુખ સાહેબ, ભાખરીયા તળાવની સુંદરતા સુંદરતા રહેવા દો. પ્રાંતિજ ભાખરીયા તળાવમાં ઘન કચરો ઠાલવતા નગરજનોમાં રોષ અને આજે પણ એ મોજૂદ છે. ત્યારે પ્રાંતિજ નગરપાલિકાને આ ઐતિહાસિક તળાવ જાણે ગમતું ના હોય તેમ પાણી ભરવાને બદલે હાલ તો આખા ગામનો ગંદો કચરો અહીં ઠાલવવામાં આવી રહ્યું છે અને ગંદો કચરો ઠાલવી ઠાલવીને અડધું તળાવ ગંદા કચરાથી ઉભરાયું છે. ખેડૂતો સહિત નગરજનોની ભાખરીયા તળાવમાં પાણી ભરવાની માંગ. ભાખરીયા તળાવમાં પાણી વગર તથા તળાવમાં ગંદો કચરો ઠાલવતા તળાવના અસ્તિત્વ ઉપર ખતરો. ત્યારે બીજી બાજુ આજુબાજુ આવેલા ખેડૂતો તથા નગરજનો દ્વારા આ ખાલી તળાવની દુર્દશા જોઈને તળાવ ભરવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ખુદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક તળાવની જાળવણી શોભા ડેવલપમેન્ટને બદલે હાલ તો તળાવમાં આખા ગામનો ગંદો કચરો ઠાલવીને તળાવમાં ગંદા કચરાના ઢગ કરતા દિવસે ને દિવસે તળાવ લુપ્ત થતું જોવા મળી રહ્યું છે. તો ભાખરીયા તળાવની દુર્દશા જોઈને ભાખરજીના વાસંદો પણ હાલ તો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ ઐતિહાસિક તળાવમાં પાણી ભરવામાં આવે તેવી તળાવના આજુબાજુ આવેલા ખેડૂતો તથા નગરજનો તળાવ પ્રેમીઓની હાલતો માંગ છે. ખુદ પ્રાંતિજ પાલિકા જ ઐતિહાસિક તળાવની દુર્દશા પાછળ જવાબદાર. તળાવમાં આખા ગામનો ગંદો કચરો ઠાલવતા અડધું તળાવમાં ગંદો કચરાનો ઢગ. ત્યારે નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા તળાવની સ્થળ મુલાકાત લઈ નગરની ધરોહરની સાચવણી કરે ને પ્રાંતિજના ઐતિહાસિક તળાવમાં પાણી ભરાય તે બાબતે જરાય રસ નથી. તળાવની દુર્દશા જોઈને રાજ પરિવારના વાસંદો પણ નારાજ. મરણ થયેલ પશુઓ જાનવરો પણ અહીં નાખવામાં આવતા રોગચાળાની ભીતિ. ત્યારે હાલ તો રોજનો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હજારો ટન નગરનો ગંદો કચરો તળાવમાં ઠાલવીને ઐતિહાસિક તળાવને નકશામાંથી દૂર કરવા માંગતા હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો નગરજનોની ભાખરીયા તળાવમાં પાણી ભરવાની માંગ પૂર્ણ થશે કે કેમ એ તો જોવાનું રહ્યું. ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ. પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા,
સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421886880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9925455.